બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર બાર ગુણોત્તર અને પ્રમાણ ધોરણ છ વિડીયો ચાલુ કરતાં પહેલાં એક નાનકડી સૂચના આપી દઉં કે આ જે વિડીયો છે તમારા જવાબો ચકાસવા માટે છે નહીં કે ઉતારા મારવા માટે તો વિડીયોને એ રીતે જ લેજો તમે જે દાખલાઓ ગણ્યા છે એની ગણતરી છે એમાં કંઈ ભૂલ કરી છે તો એ ચકાસણી માટે છે ઉતારો મારવા માટે નથી હવે આપણને સૌ પ્રથમ વિકલ્પો આપ્યા છે વિકલ્પો આપણે થોડા ઝડપથી રહેશું એનું કારણ એવું છે કે વિકલ્પોના જવાબ ઓલરેડી પાછળ આપી દીધા છે તેમ છતાં કોઈ વિકલ્પ તમને એમ લાગે કે તમારે વધારે ડીપલી સમજવો છે તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે એવું કીધું છે કે ચોરસની બાજુઓની સંખ્યા અને સમઘનની બાજુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હોય તો ચોરસની બાજુઓ કેટલી હોય તો કે ચોરસની ચાર બાજુ હોય અને સમઘનની બાજુઓ કેટલી હોય તો કે સમઘનની બાજુ હોય બાર તો ચારના છેદમાં બાર બારના આપણે શું ભાગ પાડીએ ચાર તેરીને બાર ચાર અને ચાર ઉડી દઈએ તો અંશમાં વૈધા એક છેદમાં વૈધા ત્રણ અને ગુણોત્તરની જેમ લખવું હોય તો લખીએ એક જેમ ત્રણ અને આપણી પાસે કોઈ એવો વિકલ્પ છે એક જેમ ત્રણ જેવો તો કે હા આર ડી તો આપણો જવાબ આવશે ડી ત્યાર પછી આપણે એવું કીધું છે કે એક ચિત્ર સાઈઠ સેન્ટીમીટર પહોળું અને એક પોઈન્ટ આઠ મીટર લાંબુ છે તો તેની પહોળાઈ અને પરિમિતિનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જણાવો તો પહોળું કેટલું છે તો કે એક પોઈન્ટ સાઈઠ સેન્ટીમીટર પહોળું છે અને લાંબુ કેટલું છે તો કે એક પોઈન્ટ આઠ મીટર લાંબુ છે એનો મતલબ એવો કે એકસો ને સેમી એની લંબાઈ છે અને પહોળાઈ કેટલી છે તો કે સાઈઠ સેમી હવે આપણે આનું પરિમિતિ કીધું છે પરિમિતિનો ગુણોત્તર પરિમિતિ એટલે શું થશે તો કે બે કાઉસમાં એલ વત્તા બી તો બે લંબાઈ સાઈઠ એને વત્તા પહોળાઈ કેટલી છે તો કે એકસો ને એસી સાઠ વત્તા એકસો એસી કેટલા થાય તો કે સાહીઠ વત્તા એકસો એસી એટલે કે બસો ચાલીસ એને ગુણ્યા બે ચોવીસ દુ ને અડતાલીસ તો જવાબ આવે ચારસો એસી ચારસો એસી શું આવી પરિમિતિ હવે આપણે કોની કોની વચ્ચે કીધું છે તો કે પહોળાઈ અને પરિમિતિ તો પહોળાઈ આપણે આ બધું સાફ કરી દઈએ આપણે ચારસો એસી ખાલી દે બાકી બધું સાફ કરી દેસું તો હવે એની પહોળાઈ કેટલી હતી તો કે એની જે પહોળાઈ હતી એ હતી સાહીઠ આપણી પાસે તો આપણે એ લખી નાખીએ સાઈઠ અને એને ભાઇ ગા ચારસો શૂન્ય શૂન્ય ઉડી જાય કેટલા અઠા અડતાલીસ તો કે અડતાલીસ તો છ અને છ ઉડી જાય તો અંશમાં વૈધા એક છેદમાં આઠ અને જો આપણે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો લખાય એક જેમ આઠ છે આપણી પાસે કોઈ એવો વિકલ્પ તો કે હા આપણી પાસે જો એ વિકલ્પ છે એક જેમ આઠ તો આપણો જવાબ આવી ગયો ત્યાર પછી આપણને એવું કીધું છે કે ધોરણ છ ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કુલ ત્રણસો ને વીસ પાના છે સમિતિનું એસી ત્યાર પછી આપણે એવું કીધું છે કે એક પેટીમાં લાલ લખોટીઓ અને વાદળી લખોટીઓનો ગુણોત્તર સાત જેમ ચાર છે તો પેટીની કુલ લખોટીઓ કેટલી હોઈ શકે તો કે જો સાત જેમ ચાર છે તો એની પેટીઓની કુલ લખોટીઓ કેટલી હોઈ શકે તો કે આ ગુણોત્તર સાત જેમ ચાર છે તો પેટીઓની લખોટી કેટલી હોઈ શકે તો કે બાવીસ ત્યાર પછી આપણને એવું કીધું છે કે બે જેમ ત્રણ પાંચ જેમ આઠ અને પંચોતેર જેમ એકસો એકવીસ અને ચાલીસ જેમ પૈકી પૈકી સૌથી મોટો ગુણોત્તર કયો છે તો કે પંચોતેર જેમ એકસો ને એકવીસ કારણ કે એ જ મોટા છે હવે આપણે એવું કીધું છે કે એક વર્ગમાં છોકરાઓની સંખ્યા બી છે અને છોકરીઓની સંખ્યા જી છે છોકરાઓની સંખ્યા સંખ્યાનો વર્ગના કુલ વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કઈ રીતે હોય તો છોકરાઓની સંખ્યા બી અને વર્ગની કુલ સંખ્યા ક્યારે થાય તો કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો સરવાળો એટલે કે બી વત્તા જી તો આપણો જવાબ આવે એ ત્યાર પછી આપણે એવું કીધું છે કે જો એક બસ ચાર કલાકમાં સાઠ કિમી અને એક ટ્રેન પાંચ કલાકમાં ત્રણસો વીસ કિમી અંતર એક ધારી ઝડપે કાપે તો તેમને એક કલાકમાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો હોય તો કે ચાર કલાકમાં એકસો ને સાઠ કિમી અંતર કાપે છે એટલે કે કેટલું થાય તો કે એકસો સાઠ ભાંઈંગા ચાર તો એક કલાકમાં કેટલા કિમી કાપે છે તો કે ચાલીસ બસ અને ટ્રેન એક કલાકમાં કેટલું કાપે છે તો કે બત્રીસ અથવા તો ત્રણસો વીસ એને ભાંઘા પાંચ પાંચ છ ને ત્રીસ ઉપરથી ઉતર્યા બે ઉપ ઉપરથી ઉતર્યા શૂન્ય પાંચ ચોકને વીસ તો આપણને બે અંતર મળ્યા એક આપણને ચાલીસ મળ્યું અને બીજું આપણને ચોસઠ મળ્યું તો હવે આપણે ગુણોત્તર લખીએ કોની કોની વચ્ચેનો ગુણોત્તર આપણને કીધો છે તો આપણને કીધું છે તો એક કલાકમાં કાપેલ અંતરનો ગુણોત્તર તો બસ કેટલું કાપે છે એક કલાકમાં તો કે ચાલીસ અને ટ્રેન કેટલું કાપે છે એક કલાકમાં તો કે ચોસઠ તો ચોસૈ ના ભાગ પડે અઠયુ અઠ્યું આઠ પંચાને ચાલીસ આઠ અને આઠ ઉડાડી દઈએ તો જવાબ શું આવ્યો પાંચના છેદમાં આઠ અથવા તો ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો લખાય પાંચ જેમ આઠ આવો વિકલ્પ આપણી પાસે છે સી તો આપણો જવાબ આવશે સી ત્યાર પછી આપણને એવું કીધું છે કે ખૂટતી સંખ્યા લખો હવે જો અહીંયા પાંચ ના વીસ બનાવ્યા તો પાંચના વીસ ક્યારે બને કે પાંચ ગુણ્યા ચાર કરું તો વીસ બને તો અંશને પણ હું ચાર સાથે ગુણી નાખું ત્રણ ચોકને તો જવાબ આવ્યો અહીંયા બાર તો બારના છેદમાં વીસ હવે જો અહીંયા આઠના બત્રીસ કર્યા છે તો આઠ ગુણ્યા શું કર્યું તો કે પોઈન્ટ ચાર એટલે કે આઠ ચોકને બત્રીસ એટલે કે ત્રણ પોઈન્ટ બે તો અહીંયા હું ચારના દસ ક્યારે થાય તો દસ સાથે ગુણી નાખું અહીંયા પોઈન્ટ સાથે ગુણ્યા તો અહીંયા જો અહીંયા ચાર તો ઓલરેડી છે જ તો અંશમાં જાય તો એક શૂન્ય એટલે કે દસ સાથે ગુણું તો અહીંયા આપણો જવાબ આવી જાય આઠના છેદમાં દસ આપણા વધારાનું જે લખ્યું છે એને આપણે ઇરેઝ કરી દઈએ ત્યાર પછી આપણને એવું કીધું છે સોળ એને છેદ સોળ બરાબર ખાલી જગ્યા બરાબર છત્રીસ એને ગુણ્યા ત્રેસાઇઠ તો અહીંયા શું આવશે જવાબ આવશે અઠ્યાવીસ જો અહીંયા છત્રીસ થાય તો જવાબ શું આવે એક્યાસી અને જો અહીંયા એકસો સત્તર થાય તો જવાબ આવે બાવન ત્યાર પછી ખાલી જગ્યાએ આપણને કીધું છે ગુણોતેર ગુણોત્તર એ ખાલી જગ્યાની રીતે સરખામણી છે તો શું આવે ભાગાકાર શા માટે ભાગાકાર તો કે અહીંયા જોવો આ આ સંખ્યાને જ આપણે લઈ લઈએ અંશ અને છેદ છે તો 52 ભાંગા 170 તો ભાગાકારની રીત હતી ભાગ છેદ એટલે ભાગાકાર થયો તો એટલા માટે ગુણોત્તર એ ની સરખામણી છે તો કે ભાગાકારની જો બે ગુણોત્તર સરખા હોય તો તેઓ ખાલી જગ્યાના ખાલી જગ્યામાં છે તો આપણે લખીએ પ્રમાણમાં આપણે પ્રમાણના દાખલા આમાં પણ આવશે સાતમા ધોરણમાં પણ આવશે અને આઠમા ધોરણમાં પણ આવશે બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓને ખાલી જગ્યા એકમમાં દર્શાવવા પડે તો હંમેશા એક સરખા એકમમાં આવે હવે ગમે ત્યારે તમે આ આ વસ્તુ યાદ જ રાખજો છઠ્ઠું હોય સાતમું હોય આઠમું હોય કે ગમે ત્યાં સુધી ગણિત ભણો જ્યારે પણ દાખલો ગણવો હોય ત્યારે બધાને એકમ સરખા કરી નાખવાનો એક એકમ મીટરમાં આપ્યો બીજો સેન્ટીમીટરમાં આપ્યો હોય તો તમારે કાં તો બેને મીટરમાં ફેરવવા પડે કાં બેને સેન્ટીમીટરમાં ફેરવવા પડે પણ દાખલો ગણવા ટાણે બંનેના એકમ કેવા હોય જવાય તો કે સરખા ત્યાર પછી આપણને એવું કીધું છે શનિ અને ગુરુ તેમની ધરી પર એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે નવ કલાક અને છપ્પન મિનિટ અને દસ કલાક અને ચાલીસ મિનિટ લે છે તો શનિ અને ગુરુ દ્વારા લેવામાં આવતા સમયનો ગુણોત્તર અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો હવે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો એક શું થશે તો આપણને જવાબ આપી દીધો છે વન ફોર નાઇન એકસો ઓગણપચાસ જેમ વન સિક્સટી ત્યાર પછી આપણે એવું કીધું છે સો મિલી પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા ઓગાળીને તેનું દ્રાવણ બનાવેલું છે એક લીટર પાણીમાંથી આ જ પ્રકારનું દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા કોષ્ટિક સોડા જોઈએ તો કે જો સો મિલીએ દસ ગ્રામ જોતો હોય એ દસ જોતો હોય તો એક લીટર એટલે કેટલા છે તો કે એક હજાર તો એક હજાર કેટલો જોઈએ તો કે સો એક મીંડું ઓછું જો અહીંયા પણ સો છે તો કે દસ તો અહીંયા હજાર તો સો તો અહીંયા શું આવશે સો ત્યાર પછી આપણને એવું કીધું છે કે સત્તર અને અઢાર માટે આકૃતિનો ઉપયોગ કરો દરેક લંબાઈ એકમ ચોરસવાળો છે હવે આપણને એવું કીધું છાયાંકિત ભાગની કિનારીની પરિમિતિ અને પૂર્ણ આકૃતિની પરિમિતિનો ગુણોત્તર ગોતવાન છે તો છાયાંકિત ભાગ એટલે જુઓ કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આની પરિમિતિ કેટલી થઈ તો કે છ અને પૂર્ણની પરિમિતિ કેટલી થાય છે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ તો આની થાય છે ચૌદ ભાગ ઉડાડવા તો ઉડાડી શકીએ સાત ગુણ્યા બે સાત દો ચૌદ આના થાય બે તેરીને છ બે અને બે ઉડી જાય તો જવાબ આવ્યો ત્રણના છેદમાં સાત અથવા તો જો આને આપણે ગુણોત્તર સ્વરૂપે લખવો હોય અથવા ગુણોત્તર અને પ્રમાણ સ્વરૂપે લખવું હોય તો આપણે લખી શકીએ ત્રણ જેમ સાત તો આપણો જવાબ શું આવશે ત્રણ જેમ સાત ત્યાર પછી આપણને બીજો દાખલો કીધો છે આને આપણે સાફ કરી નાખીએ આપણા રફકામને ત્યાર પછી બીજું આપણને શું કીધું છે તો કે ભાગ ભાગનું ક્ષેત્રફળ અને પૂર્ણ આકૃતિનું ક્ષેત્રફળ સાથેનો ગુણાકાર તો હવે જો ક્ષેત્રફળ ગણવું હોય તો ક્ષેત્રફળ કેટલું થાય તો કે જો અહીંયા એક બે ને ત્રણ તો આ બાજુની લંબાઈ ત્રણ છે અને અહીંયા કેટલું થાય એક બે ત્રણ અને ચાર આ બાજુની લંબાઈ ચાર છે અને અંદરના છાંયાંકિત ભાગનું ગણવું હોય તો એક અને બે આ બાજુની લંબાઈ બે છે અને આ બાજુની લંબાઈ એક છે તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ એટલે કે એલ ગુણ્યા બી તો કે બે ગુણ્યા એક તો એનો જવાબ આવ્યો બે અને આખી આકૃતિનું શું થશે તો કે એલ ગુણ્યા બી તો કે થશે ત્રણ અને ગુણ્યા ચાર તો કે ચાર તેરીને બાર આવ્યો હવે આનો ગુણોત્તર લઈએ તો બેના છેદમાં બાર બારના શું ભાગ પડે છ ગુણ્યા બે છ દુ બાર બે 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 ઉડી જાય અંશમાં કાંઈ નથી વધ્યું એટલે એક અને છેદમાં વધ્યા છ તો એનો જવાબ આપણો શું આવશે ગુણોત્તર પ્રમાણમાં લખવું હોય તો લખીએ એક જેમ છ તો અહીંયા પણ આપણે લખી નાખીએ એક આપણે સંખ્યા જોઈએ તો એવું કીધું છે કે છપ્પન સેમી લંબાઈનો એક રેખાખંડને ખંડને બે પોઈન્ટ પાંચ ના ગુણોત્તરમાં બે ભાગ કરવાના છે તો દરેક ભાગની લંબાઈ ગોતવાની છે આપણે આ છપ્પન સેમી લંબાઈનો છે અને એનો આપણો ભાગ કઈ રીતે કર્યા બે જેમ પાંચ તો આપણે લખીએ ધારો કે બે જેમ પાંચ બરાબર બે એક્સ જેમ પાંચ એક્સ હવે મેં એક શા માટે લખ્યા કારણ કે છપ્પન સેમીના કેટલા મો ભાગ છે આપણને ખબર નથી તો આપણે લખીએ તેથી બે એક્સ વત્તા પાંચ એક્સ એને બરાબર છપ્પન આપણને ઓલરેડી આપી દીધો છે આ છપ્પન સેમીના જ ભાગ છે તો બે એક્સ ને પાંચ એક્સ કેટલા થાય તો કે સાત એક્સ બરાબર છપ્પન એક્સને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે છપ્પન એને છેદમાં સાત શું ભાગ ઉઠશે તો કે છપ્પન આપણે ભાગ પડી સાત છપ્પન સાત અને સાત ઉડી જાય તો આપણને આઠ મળી ગયા તો હવે પેલો ભાગ આપણો શું હતો બે એક્સ તો આપણે લખીએ તેથી બે એક્સ બરાબર બે એક્સ બરાબર શું થશે તો કે બે એને ગુણ્યા એક્સ બરાબર એક્સની કિંમત તો આપણને આઠ મળી તો બે ગુણ્યા આઠ એટલે કે આઠ દૂને સોળ સેમી અને બીજું આપણે લખી લઈએ બીજું શું છે તેથી પાંચ એક્સ બરાબર બીજાને આપણે પાંચ એક્સ હતા તો પાંચ એક્સમાં કેટલું છે તો કે પાંચ એક્સમાં પાંચ એને ગુણ્યા એક્સની કિંમત એટલે કે આઠ આઠ પંચાને ચાલીસ સેમી આપણો જવાબ આવી ગયો ત્યાર પછી આપણને એવું કીધું છે કે રમેશ દર મહિને કમાય છે આપ જે રમેશ છે એને દર મહિનાની ઇન્કમ અઠ્યાવીસ હજાર છે અને એની પત્ની રમા દર મહિને છત્રીસ હજાર કમાય છે તો નીચેના પ્રશ્નોના જવાબ મેળવો પેલો પ્રશ્ન છે રમેશની કમાણી અને કુલ કમાણી સાથેનો ગુણોત્તર રમાની કમાણી અને કુલ કમાણી સાથેનો ગુણોત્તર તો પહેલાં તો આપણે અહીંયા કુલ કમાણી લખી લઈએ કુલ કમાણી કુલ કમાણી કેટલી થશે તો કે કુલ કમાણી થશે રમેશની અસર આવક અને રમાની આવક રમેશની આવક કેટલી છે તો કે અઠ્યાવીસ હજાર એને વધતા રમાની આવક કેટલી છે તો કે છત્રીસ હજાર તો આપણે લખીએ છત્રીસ હજાર શું થશે સરવાળો તો કે ચોસઠ હજાર એ બંનેની આવક કેટલી થઈ ગઈ તો કે ચોસઠ હજાર હવે આપણે એ અને બી કરીએ તો આપણો એ શું છે તો આપણે લખીએ અહીંયા એ રમેશની કમાણી અને તેની કુલ કમાણીનો ગુણોત્તર તો આપણે લખીએ ગુણોત્તર બરાબર પેલી કોની કમાણી આપણે લખવાની છે તો કે રમેશની કમાણી રમેશની કમાણી અને એનો કુલ શેની સાથે છે તો કે કુલ કમાણી સાથે તો આપણે લખીએ કુલ કમાણી કેટલું આવશે તો કે રમેશની કમાણી કેટલી છે તો કે અઠયાવીસ હજાર તો અહીંયા આપણે લખી નાખીએ અઠયાવીસ હજાર અને કુલ કમાણી કેટલા છે તો કે ચોસઠ હજાર તો આપણે લખી નાખીએ ચોસઠ હજાર છેદ આપણે શું ઉડાડી શકીએ તો કે શૂન્ય 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 અને સોલ ચોક ચોસઠ અને સાત ચોકને અઠ્યાવીસ તો આપણે લખીએ સાત ચોક અઠ્યાવીસ અને ચોસઠના શું ભાગ પડે સોળ ગુણ્યા ચાર તો હવે શું ઉડી જશે તો ઉડી જશે ચાર અને ચાર તો આપણી પાસે કંઈક આવવું હોય સાતના છેદમાં સોળ તો આપણે એને ગુણોતર અને પ્રમાણ સ્વરૂપે લખવું હોય તો આપણે લખી શકીએ સાત જેમ સોળ ત્યાર પછી આપણને બી કીધું છે બી આપણને શું કીધું છે તો કે રમાની કમાણી માટે તો આપણે બી બરાબર ગુણોત્તર એને બરાબર કોની કમાણી તો કે રમાની કમાણી રમાની કમાણી અને એની છેદમાં શું લખવાનું છે તો કે કુલ કમાણી તો અહીં લખીએ કુલ કમાણી રમાની કમાણી કેટલી છે તો કે જો અહીંયા આપી જ દીધું છે રકમમાં છત્રીસ હજાર તો આપણે લખી નાખીએ છત્રીસ હજાર અહીંયા આપણે લખી નાખીએ છત્રીસ હજાર એના છેદમાં કુલ કમાણી કેટલી છે તો કે ચોસઠ હજાર છેદ કઈ રીતે ઉડાડશું આપણે તો કે શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ અને છત્રીસ ના નવ ચોક છત્રીસ ભાગ પાડીએ નવ ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ અને સોલ ચોક ને ચોસઠ ગુણ્યા ચાર ચાર અને ચાર ઉડાડી દઈએ આપણે આ ચાર અને ચાર ઉડાડી દઈએ તો અંશમાં વૈધા નવ છેદમાં વૈધા સોળ તો આપણે ગુણોત્તરને પ્રમાણમાં લખવું હોય તો આપણે લખીએ નવ જેમ સોળ ત્યાર પછી આપણે દાખલો ગણીએ આપણને કીધું છે એક કંપનીમાં કામ કરતા અઠ્યાસી માણસો પૈકી એકસો ને બાર પુરુષો છે બાકીની સ્ત્રીઓ છે તો નીચેના ગુણોત્તર શોધો સૌ પ્રથમ તો સ્ત્રીઓની સંખ્યા ગણવી પડશે તો આપણે લખીએ સ્ત્રીઓની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કઈ રીતે મળે તો કે જો કુલ બસો અઠ્યાવીસ અઠ્યાસી છે અને એમાંથી એકસો બાર પુરુષો છે તો આપણે લખીએ બસો ને અઠ્યાસી માઇનસ વન વન ટુ તો કેટલા આવશે આપણે બાદ બાકી કરીએ આઠમાંથી બે જાય તો છ આઠમાંથી એક જાય તો સાત અને બે માંથી એક જાય તો એક તો કુલ એકસો છોતેર સ્ત્રીઓ હશે હવે આપણને ત્રણ દાખલા આપ્યા છે તો આપણે ત્રણે ત્રણ કરીએ પહેલો દાખલો આપણને શું કીધું છે આપણે એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ આ પેલા પાર્ટ માટે અને આ બીજા ત્રીજા માટે તો આપણને કીધું છે એ પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યાનો ગુણાકાર તો આપણે લખીએ ગુણોત્તર ગુણોત્તર બરાબર પુરુષોની સંખ્યા અને એના છેદમાં શું લખશું તો કે સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કેટલી છે તો કે બસ એકસો ને બાર એકસો બાર એના છેદમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો કે વન સેવન્ટી સિક્સ ભાગ શું પડે એકસો છોતેર ના તો કે સોળ બાર એકસો બાર સોળ અને સોળ ઉડાડી દઈએ તો જવાબ આવ્યો સાત ના છેદ માં અગિયાર અને જો આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો આપણે લખી શકીએ સાત જેમ અગિયાર ત્યાર પછી આપણે કીધું છે કે પુરુષોની સંખ્યા અને કુલ માણસોની સંખ્યા તો આપણે લખીએ બી ગુણોત્તર સોરી આપણે ગુણોત્તર લખી નાખીએ બી ગુણોત્તર બરાબર શું શું છે આ વખતે તો કે પુરુષોની સંખ્યા તો આપણે લખી લઈએ પુરુષોની સંખ્યા એના છેદમાં કુલ માણસો કુલ માણસો પુરુષોની સંખ્યા આપણી પાસે કેટલી છે તો કે પુરુષોની છે એકસો ને બાર કુલ માણસો છે બસો અઠ્યાસી શું ભાગ પડશે તો કે બસો અઠ્યાસી ના પડે સોળ ગુણ્યા અઢાર કરો તો બસો અઠ્યાસી અને એકસો બારના તો કે સોળ એને ગુણ્યા સાત સોળ અને સોળ ઉડાડી દો તો જવાબ શું હોય તો સાતના છેદમાં અઢાર તો આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ સાત જેમ અઢાર ત્યાર પછી આપણે એવું કીધું છે સ્ત્રીઓની સંખ્યા અને કુલ માણસોની સંખ્યા તો આપણે સી લખીએ ગુણોત્તર બરાબર સ્ત્રીઓની સંખ્યા એને છેદમાં કુલ માણસો હવે સ્ત્રીઓની સંખ્યા આપણને કેટલી આપી છે તો કે સ્ત્રીઓની સંખ્યા જો અહીંયા આપણે ગોઈતી વન સેવન્ટી સિક્સ તો આપણે લખીએ વન સેવન્ટી સિક્સ એના છેદમાં કુલ માણસો કેટલા છે તો કે રકમમાં આપી દીધા છે ટુ એઈટ તો કે 288 288 અઠ્યાસી બસો અઠ્યાસીના ભાગ શું પડે તો કે સોળ એને ગુણ્યા અઢાર અને એકસો છોતેરના આપણે ભાગ શું પાડીએ તો કે સોળ એને ગુણ્યા અગિયાર સોળ અને સોળને કેન્સલ કરી નાખીએ આપણે તો શું વધે અગિયારના છેદમાં અઢાર તો ગુણોત્તરને પ્રમાણ આવે અગિયાર જેમ અઢાર ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો આપણને એવું કીધું છે એક સ્કૂટર ત્રણ કલાકમાં એકસો વીસ કિમી અને એક ટ્રેન એક ટ્રેન બે કલાકમાં એકસો વીસ કિમી અંતર કાપે છે તો સ્કૂટર અને ટ્રેનની ઝડપનો ગુણોત્તર આપણે શોધવાનો છે તો સૌ પ્રથમ આપણને ઝડપ માટે સૂત્ર આપી દીધું છે કાપેલું અંતર અને તે માટે લીધેલો સમય તો આપણે બંનેનું પહેલાં તો ઝડપ ગોતી લઈએ તો આપણે લખીએ સ્કૂટર સ્કૂટર માટે આપણે કાપેલું અંતર કેટલું છે તો સ્કૂટર એકસો ને વીસ કિમી અંતર કાપ્યું છે તો કે વન ટ્વેન્ટી એ લીધે એના માટે સમય કેટલો લીધો તો કે ત્રણ ભાગ શું ઉડે તો કે ચાર તેરીને બાર પણ અહીંયા તો એકસો વીસ છે તો કે ચાલીસ તેરી એકસો વીસ ત્રણ અને ત્રણ ઉડાડી દઈએ તો સ્કૂટરની કેટલી ઝડપ આવશે તો કે સ્કૂટરની ઝડપ આવશે ચાલીસ કિમી પ્રતિ કલાક હવે આપણે ટ્રેન માટે વિચારીએ તો અહીંયા આપણે લખીએ ટ્રેન બરાબર ટ્રેનની ટ્રેને કેટલું અંતર કંઈ છે તો કે એકસો વીસ લખીએ વન ટ્વેન્ટી અને કેટલા કલાકમાં તો કે બે કલાકમાં શું ભાગ પડશે તો કે સાહીઠ દુ એકસો વીસ બે અને બે કેન્સલ કરાવી દઈએ તો આપણી પાસે વૈધા સાઠ એકમ શું આવશે તો કે કિમી પ્રતિ કલાક હવે આપણે બંનેનો ગુણોત્તર લખવું હોય તો લખી શકીએ ગુણોત્તર ગુણોત્તર બરાબર શું આવશે તો કે આપણને કીધું છે સ્કૂટર અને ટ્રેન તો અહીં લખીએ ઝડપ એના છેદમાં સ્કૂટરની ઝડપ કેટલી હતી તો કે સ્કૂટરની ઝડપ હતી ચાલીસ ટ્રેનની કેટલી હતી તો કે સાઈઠ શૂન્ય અને શૂન્ય ઉડી જાય ચાર ના શું ભાગ પડે તો કે બે ગુણ્યા બે બે દુ ચાર છ ના શું પડે બે ગુણ્યા ત્રણ બે અને બે પણ ઉડી જાય તો અંશમાં વૈથા બે છેદમાં માં ત્રણ તો આપણો શું જવાબ આવશે બે જેમ ત્રણ ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક ઓફિસ નવ એ એમ એ ખુલે છે સવારે નવ વાગે ખુલે છે અને સાંજે પાંચ ત્રીસે બંધ થાય છે જેમાં ત્રીસ મિનિટ જેટલો ભોજન વિરામ છે ભોજન વિરામનો સમય અને ઓફિસનો કુલ સમયનો સાથેનો ગુણાકાર ગુણોત્તર આપણે ગોતવાનો છે તો પહેલાં તો આપણે ઓફિસનો સમય ગણી લઈએ તો કે આપણે લખીએ ઓફિસનો સમય હવે ઓફિસ કેટલા વાગે ખુલે છે તો કે જો નવ વાગે અને બંધ ક્યારે થાય છે તો કે ફાઇવ થર્ટી એટલે કે પાંચને ત્રીસે તો ટોટલ ઓફિસ આઠ કલાક અને ત્રીસ મિનિટ સુધી ખુલી રહી છે તો આપણે લખીએ ત્રીસ મિનિટ હવે ગમે ત્યારે યાદ રાખો મેં આખી થોડી વાર પહેલાં જ કીધું હતું કે એકમ બધા એક કરી નાખવાના કલાક કરો તો કાં કલાક કરો મિનિટ કરો તો મિનિટ કરો જો અહીંયા આપણી પાસે બીજો એકમ મિનિટમાં આપ્યો છે તો આને પણ આપણે મિનિટમાં ફેરવી દઈએ હવે આપણને ખબર છે એક કલાક એટલે કેટલી મિનિટ તો કે સાઠ મિનિટ એને વત્તા ત્રીસ તો છ અઠાને અડતાલીસ એટલે કે ચારસો ને એને વત્તા ત્રીસ તો ઓફિસ કેટલા સમય સુધી ખુલ્લી હશે તો કે પાંચસો દસ મિનિટ હવે જો આપણે બંને એકમ મિનિટમાં ફરી ગયા આ એકમને પણ મેં મિનિટમાં ફેરવી દીધો અને ભોજન ટાઈમને પણ આપણે મિનિટમાં ફેરવી દીધો તો હવે આપણે અહીં લખીએ ગુણોત્તર ગુણોત્તર કોનો કોનો ગુણોત્તર જોતો છે તો કે આપણે ભોજન વિરામ અને એના છેદમાં કોનો તો કે ઓફિસનો કુલ કુલ સમયગાળો આપણે લખીએ કુલ સમય ભોજન વિરામ આપણો કેટલાનો છે તો કે ત્રીસ મિનિટનો અને કુલ સમય આપણને કેટલો આપ્યો છે તો કે પાંચસો ને દસ તો કે હવે આપણે અહીંયા શૂન્ય અને શૂન્ય ઉડાડી દઈએ કેટલા તેરી એકાવન તો કે સત્તર તેરી એકાવન ત્રણ અને ત્રણ ઉડી ગયા તો અંશમાં કંઈ ના વધ્યું કંઈ ન વધ્યું એટલે એક અને છેદમાં વધ્યા સત્તર તો આનો જવાબ શું આવશે એક જેમ સત્તર ત્યાર પછીના દાખલામાં પણ એવું કીધું છે કે ત્રણ મીટર લાંબી લાકડી તો પરછાયો ચાર મીટર તો આપણે લખીએ ધ્વજદંડ તો કેટલો છે તો કે ત્રણ મીટર તો પડછાયો કેટલો છે એનો તો કે ચાર મીટર હવે એક જ દિવસમાં તે જ સમયે ધ્વજદંડનો પડછાયો ચોવીસ મીટર લાંબો હોય તો હવે આપણને એવું લઈએ કે પડછાયો તો અહીંયા ધ્વજદંડ આપણને ખબર નથી તો લખીએ ધ્વજદંડ બરાબર પ્રશ્નાર્થ અને પડછાયો કેટલો છે એનો લાંબો તો કે ચોવીસ મીટર તો લખીએ પડછાયો અહીંયા લખીએ ચોવીસ મીટર હવે આપણે ત્રિરાશી મૂકવાની છે ત્રિરાશી એટલે શું કે આપણી પાસે ત્રણ વસ્તુ હાજર હોય ત્રણ રકમ હાજર હોય એની ઉપરથી આપણને ચોથી મળે તો અહીંયા આપણે લખીએ પડછાયો અને અહીંયા લખીએ ધ્વજદંડ પેલો પડછાયો કેટલો છે તો કે ચાર મીટર તો લખીએ ચાર મીટર તો ધ્વજદંડ કેટલો હતો તો કે ત્રણ મીટર બીજો પડછાયો આપણો કેટલો છે તો કે ચોવીસ મીટર તો આપણે લખીએ અહીંયા ચોવીસ મીટર તો ધ્વજદંડ કેટલો છે તો કે પ્રશ્નાર્થ હવે જો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે ચોકડી ગુણાકાર એટલે શું તો કે સામ આને ત્રિરાશી પણ કહેવાય અને ચોકડી ગુણાકાર પણ કહેવાય ચોકડી ગુણાકાર એટલે કે સામ સામેની રાશિઓ ભેગા કરી દો તો કે અહીંયા ચોવીસ એને ગુણ્યા ત્રણ છેદમાં ચાર એને ગુણ્યા પ્રશ્નાત પ્રશ્નાત કરવાની જરૂર નથી ચોવીસના શું ભાગ પાડે તો કે છ ચોક ને ચોવીસ ચાર અને ચાર ઉડાડી દઈએ તો અંશમાં વૈધા છ એને ગુણ્યા ત્રણ એટલે કે છ તેરીને અઢાર એકમ આવશે મીટર તો કે જ્યારે ચોવીસ મીટર લાંબો પર ઓરડાની સંખ્યા અને નાના ઓરડાની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે જો નાના ઓરડાની સંખ્યા વીસ હોય તો મોટા ઓરડાની સંખ્યા આપણને ગોતવાની છે તો આપણે લખીએ નાના ઓરડા અહીંયા લખીએ આપણે મોટા ઓરડા મોટા ઓરડા કેટલા છે તો કે ત્રણ કેટલા હશે તો કે નાના ઓરડા કેટલા હશે તો કે હવે નાના ઓરડાની તો ફરીવાર આપણે આ તો એક થયું આપણું હવે બીજું લખીએ અહીંયા લખીએ મોટા ઓરડા બરાબર શું તો કે પ્રશ્નાર્થ આપણે ગોતવાનું છે અને નાના ઓરડાની સંખ્યા ત્યારે શું થશે તો લખીએ નાના ઓરડા બરાબર કેટલા તો તો કે હવે આપણે લખીએ નાના અને અહીંયા લખીએ મોટા ઓરડા નાના ઓરડા કેટલા તો કે ચાર ત્યારે મોટા ઓરડા કેટલા તો કે ત્રણ નાના ઓરડા કેટલા વીસ તો ત્યારે મોટા ઓરડા કેટલા તો કે પ્રશ્નાર્થ ચોકડી ગુણાકાર કરી નાખીએ આપણે બંનેને ભેગા કરી દઈએ વીસ અને કોને ભેગા કરશું તો કે ને તો કે વીસ ગુણ્યા ત્રણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે અહીંયા જે તમે ટાઈટલ મારો એની નીચે એ જ હોવું જોઈએ અહીંયા નાના ઓરડા લખ્યા તો એની નીચે નાના ઓરડાની જ સંખ્યા આવી જોઈએ જરૂર નથી નાના ઓરડા તમારે જે પણ રકમ હોય અહીંયા મોટા ઓરડા આપણે આગલા દાખલામાં ધ્વજનો દંડ હતો તો એ દંડની જ લંબાઈ હોવી જોઈએ જો એ નહીં કરો એમાં ભૂલ કરશો તો જવાબ ખોટો આવશે મોટા ઓરડા કેટલા છે તો કે ચાર એને ગુણ્યા પ્રશ્ન કરવાની જરૂર નથી તો અહીંયા 20 ના શું ભાગ પડે તો કે પાંચ ચાર અને ચાર કે મોટા ઓરડા ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો ત્યાર પછીના દાખલામાં એવું છે કે રામલીલા મેદાનમાં પાર્કિંગમાં કાર્તિકે એકસો પંદર સાયકલ પંચોતેર સ્કૂટર અને પિસ્તાલીસ બાઇક ગણ્યા તો સાયકલની સંખ્યાનો વાહનોની કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર આપણે ગોતવાનો છે તો કુલ સંખ્યા સાથેનો ગુણોત્તર કીધો એટલે આપણે શું કરવાનું પહેલાં તો આપણે વાહનોની કુલ સંખ્યા લખવી પડશે તો આપણે લખીએ વાહનોની કુલ સંખ્યા કુલ વાહનો કેટલા તો કે એકસો ને પંદર એને સાયકલ ગણી તો આપણે લખીએ વન વન ફાઈવ એને વત્તા સેવન્ટી ફાઈવ એને વત્તા ફોર્ટી ફાઈવ એટલે એકસો પંદર વત્તા પંચોતેર બરા વત્તા પિસ્તાલીસ તો જવાબ આવ્યો બસો પાંત્રીસ હવે આપણે ગુણોત્તર કોનો કીધો છે તો કે સાયકલની સંખ્યા અને કુલ વાહનોનો તો આપણે લખીએ તેથી ગુણોત્તર બરાબર શું આવશે તો અહીંયા આપણે લખીએ સાયકલની સંખ્યા સાયકલની સંખ્યા એના છેદમાં કુલ વાહનો કુલ વાહનો સાયકલની સંખ્યા કેટલી છે તો કે આપણી પાસે 115 ને પંદર એના છેદમાં બસો ને પાંત્રીસ શું છેદ આપણે તો કે સુડતાલીસ પંચા સુડતાલીસ પંચા બસો ને પાંત્રીસ અને એકસો ના શું છેદ ઉડશે તો કે ત્રેવીસ પંચા તો લખીએ ત્રેવીસ પંચા પાંચ અને પાંચ આપણે ઉડાડી દઈએ તો અંશમાં વધ્યા ત્રેવીસ છેદમાં વધ્યા સુડતાલીસ તો આપણો જવાબ શું આવશે તો કે ત્રેવીસ જેમ સુડતાલીસ ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક ટ્રેન અજમેરથી એકસો ત્રેવીસ કિમી દૂર જયપુર સુધી પહોંચવા બે કલાક સમય લે છે જો આ ટ્રેનની ઝડપ આ ટ્રેન એ જ ઝડપથી ચાલે તો દિલ્હી સાતસો એંસી કિમી દૂર ભોપાલ સુધી પહોંચવા કેટલો સમય લે તો સૌપ્રથમ તો આપણે શું કરીએ તો કે એકસો ત્રીસ કિમી ચાલવા માટે માટે લીધેલો સમય સમય કેટલો હતો તો કે બે કલાક આ પણ ત્રિરાશિ જ છે પણ આ ત્રિરાશિ આપણે આખી લખી જયારે અહીંયા આપણે ત્રિરાશિ લખતા હતા જો આ પચીસ માં દાખલામાં ટૂંકી લખી હતી આ ત્રિરાશિ આપણે આખી લખીએ છીએ તો સાતસો કિમી માટે સમય બરાબર પ્રશ્ન જો આમાં પણ એ જ આવ્યું સામસા મેનાને આપણે ભેગા કરી દઈએ તો આપણે શું કરીએ સાતસો ને એને ગુણ્યા બે એને છેદમાં એકસો ત્રીસ શૂન્ય ને શૂન્ય ઉડી જશે તેર છક અઠ્યોતેર તેર ગુણ્યા છ તેર અને તેર પણ ઉડી જશે તો અંશમાં વૈધા છ એને ગુણ્યા બે તો કે છ દુ ને બાર એકમ શું આવશે તો કે કલાક તો કે બાર કલાકનો સમય લેશે ત્યાર પછીનું આપણને એવું કીધું છે કે ચાનો એક વેપારી બસો ચોત્રીસ અને એકસો ત્રીસના ભાવની ચા તેમના ગુણોત્તરના પ્રમાણમાં મિક્સ કરે છે આ મિશ્રણનું વજન મિશ્રણનું વજન ચોર્યાસી કિલોગ્રામ હોય તો દરેક ભાવની ચાનું વજન આપણે ગોતવાનું છે તો આપણે શું કરીએ અહીંયા ગુણોત્તર આપણને કેટલો આપણે ચાનો પહેલાં તો આપણે ગુણોત્તર ગોતી લઈએ તો ગુણોત્તર આપણને કઈ રીતે મળશે તો કે આપણે આ બંને જે રૂપિયા છે એનો ગુણોત્તર ગોતી લઈએ તો આપણે લખીએ ગુણોત્તર ગુણોત્તર એને બરાબર બસો ચોત્રીસ એને ભાઇંગા એકસો ત્રીસ છેદ ઉડાડીએ તો આપણને જવાબ આવશે નવના છેદમાં પાંચ તો અહીંયા આપણે લખી નાખીએ તેથી નવ જેમ પાંચ ગુણોત્તરનો આપણે સરવાળો કરીએ તો આપણે લખીએ કુલ બરાબર નવ વત્તા પાંચ તો જવાબ આવ્યો ચૌદ હવે આપણે શું કરીએ તો આપણો કુલ વજન ચોર્યાસી છે એમાં નવની હિસ્સેદારી ગોતીએ તો આપણે લખીએ બસો ચોત્રીસના ભાવ માટે બસો ના ભાવ માટે શું લખી શકાય આપણે તો કે જુઓ કે નીચે આ ટોટલ લખવાનો ટોટલ કેટલો આવ્યો તો કે ચૌદ પછી કિલોગ્રામ કેટલા છે તો કે ચોર્યાસી અને હિસ્સેદારી કેટલી છે તો કે નવ તો કે ચોર્યાસી ગુણ્યા નવ તો જવાબ શું આવશે તો કે ચોપ્પન કિગ્રા અને એવી જ રીતે આપણે કયો ભાવ છે બીજો તો કે એકસો ને ત્રીસ તો આપણે લખીએ એકસો ના ભાવ માટે માટે શું લખી શકાય આપણે ચૌદ તો કે ચૌદ તો શું જવાબ આવશે તો કે ત્રીસ કિલોગ્રામ ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો આપણે એવું કીધું છે કે નીચેની આકૃતિમાં દરેક ભાગ એક સેમી દર્શાવે છે દરેક ભાગ કેટલું દર્શાવે છે તો કે એક સેમી તો નીચેના અંતરનો ગુણોત્તર અંકોમાં તો એસી અને એફ તો આપણે અહીં લખી નાખીએ પેલા એસી અને એ એફનો કેટલો થાય તો કે આપણે આ લખવાનો છે એસી જેમ એફ તો એસી કેટલા છે તો કે એસી એક ને એ અને સી વચ્ચેનું અંતર કેટલું થશે તો કે બે તો અહીંયા લખીએ એસી બરાબર બે અને એ એફ બરાબર કેટલું છે તો કે એથી લઈને એફ સુધીનું અંતર કેટલું છે તો કે પાંચ તો કે પાંચ તો તેથી આપણે લખીએ બે જેમ પાંચ ત્યાર પછી આપણને એવું કીધું છે કે એજી અને એ ગોતવાનું છે તો આપણે લખીએ બીજું એજી જેમ એ ડી એજીનું માપ આપણે લઈ લઈએ એજી બરાબર કેટલું છે એથી લઈને જી સુધી તો કે છ અને એ ડીનું માપ કેટલું છે તો કે ત્રણ તો આપણે લખીએ એ ડી બરાબર ત્રણ તો આપણે લખીએ તેથી એજીના છેદમાં એ એને બરાબર છના છેદમાં ત્રણ ભાગ ઉડાડતા હોય તો ઉડાડી દઈએ બે તેરીને છ તો શું થશે તો અહીંયાથી ત્રણ અને ત્રણ ઉડી જશે તો આપણો ગુણોત્તર શું આવશે તો અંશમાં વૈધા બે એને જેમ છેદમાં કંઈ નથી એટલે કે એક તો કે બે જેમ એક ત્યાર પછી આપણને ત્રીજું કીધું છે ત્રીજું આપણને શું કીધું તો કે બી એને જેમ એ આઈ તો પહેલાં તો આપણે બી એફ આપણું ગોતી લઈએ બી એફ કેટલું થાય તો કે જો અહીંયાથી બી અને એફ તો હવે પાંચ નહીં પણ અહીંથી ગણો જોઈએ એક બે ત્રણ ને ચાર તો આપણું બી એફ આપણને મળે ચાર અને એઆઈ એ આઈ કેટલું મળે છે તો કે આઠ તો આપણે લખીએ એઆઈ બરાબર આઠ ગુણોત્તર આપણે લખીએ તેથી બી એફ એને છેદમાં એઆઈ એને બરાબર બી એફ છે ચાર એઆઈ છે આઠ શું ભાગ ચાલશે તો કે ચાર ગુણ્યા બે ચાર અને ચાર ઉડી જાય અંશમાં વૈધા એક છેદમાં વૈધા બે તો આપણે આને કઈ રીતે દર્શાવી શકીએ એક જેમ બે ત્યાર પછી આપણે છેલ્લું જોઈ લઈએ તો છેલ્લું શું છે આઈવી અથવા તો ચોથું સી ઈ જેમ ડીઆઈ સી ઈ કેટલું છે તો કે જો અહીંયા રહ્યો સી અને અહીંયા રહ્યો ઈ તો સી ઈ આપણને મળે બે તો આપણે લખીએ બે અને ડીઆઈ કેટલું છે તો અહીંયા છે ડી અને અહીંયા છે આઈ આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર ને પાંચ તો ડીઆઈ આપણને કેટલું મળે છે તો કે પાંચ તો આપણે લખીએ તેથી સી ઈ છેદમાં ડીઆઈ બરાબર બે ના છેદમાં પાંચ તો ગુણોત્તર સ્વરૂપે લખાય બે જેમ પાંચ ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ એવી બે સંખ્યા શોધો કે જેનો સરવાળો સો અને ગુણોત્તર નવ જેમ સોળ થતો હોય તો આપણે શું લખીએ ધારી લઈએ ધારો કે ધારો કે નવ જેમ સોળ બરાબર નાઇન એક્સ જેમ સોળ એક્સ હવે આપણને કીધું છે એનો સરવાળો આપણને પહેલેથી જ સોળ આપી દીધો છે તો આપણે લખીએ નવ એક્સ વત્તા સોળ એક્સ બરાબર સો આપણને આપી જ દીધા છે તો આપણે શું કરીએ તો 9 વત્તા સોળ કેટલો થશે તો લખીએ 25 નવ વત્તા સોળ પચીસ બરાબર સો એક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ બરાબર સો છેદમાં શું ભાગ પડશે તો કે પચીસ ચોક સો પચીસ અને પચીસ ઉડાડી દઈએ તો આપણને એક્સ બરાબર શું મળ્યું તો કે આપણને એક્સ બરાબર મળે ચાર તો આપણે લખી લઈએ એક્સ બરાબર ચાર હવે આપણે શું કરીએ તો આ જે એક્સ બરાબર આપણને ચાર મળ્યું એ આપણે જે આપણી સંખ્યા છે એમાં આપણે મૂકીએ તો આપણે લખીએ તેથી નવ એક્સ બરાબર નાઇન એને ગુણ્યા ફોર તો નવ ચોકને છત્રીસ તો આપણી પહેલી સંખ્યા આપણને મળી ગઈ છત્રીસ અને બીજું આપણું શું હતું તો કે સોળ એક્સ તો કે સોળ એક્સ બરાબર સોળ એને ગુણ્યા એક્સની કિંમત કેટલી મળી ચાર તો કે સોળ ચોકને ચોસઠ તો આપણને આપણી બીજી સંખ્યા મળી ગઈ ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો કે એક ટાઈપ રાઇસ્ટ એક ટાઈપિસ્ટ હસ્તપ્રતના ચાલીસ પાના ટાઈપ કરવાના છે તે પૈકી તેણે ત્રીસ પાના ટાઈપ કર્યા છે તો તેણે ટાઈપ કરેલા પાના અને બાકી રહેલા પાનાનો ગુણોત્તર શોધવાનો છે તો પહેલાં તો બાકી રહેલા પાના કેટલા થાય તો કે આપણે લખીએ બાકી પાના બરાબર કુલ પાના કેટલા હતા તો કે ચાલીસ એણે ટાઈપ કેટલા કર્યા તો કે ત્રીસ તો આ વાત જવાબ આવ્યો આપણો દસ હવે આપણે લખીએ ગુણોત્તર તો આપણે લખીએ ગુણોત્તર કોના કોના વચ્ચે આપણે ગુણોત્તર જોતો છે તો તેણે ટાઈપ કરેલા પાના તો અહીંયા આપણે લખીએ ટાઈપ કરેલા પાના ટાઈપ કરેલા પાના અને એનો ગુણોત્તર કોની સાથે તો કે બાકી પાના તો આપણે લખીએ છેદમાં બાકી પાના ટાઈપ કરેલા પાના કેટલા છે તો કે એને ચાલીસ પાના ટાઈપ કરવાના છે એમાંથી ત્રીસ પાના એને ટાઈપ કર્યા છે તો આપણે લખીએ ત્રીસ એના છેદમાં બાકી પાના છેદ દસ શૂન્ય શૂન્ય ઉડી જાય તો ત્રણના છેદમાં એક અથવા તો લખીએ ત્રણ જેમ એક ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો ત્યાર પછી આપણે એવું કીધું છે કે આઠ હેક્ટર જમીનમાં ત્રણસો સાહીઠ ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન થાય છે તો પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉં ઉત્પાદન કરવા માટે કેટલા હેક્ટરની જરૂર પડે તો આપણે લખીએ ત્રણસો ને ક્વિન્ટલ ઘઉં માટે જમીન કેટલી જમીન જોતી હતી તો કે આઠ હેક્ટર તો હવે આપણે કેટલું ઉત્પાદન કરવાનું છે તો કે પાંચસો ને ચાલીસ તો કે પાંચસો ચાલીસ ક્વિન્ટલ ઘઉં માટે જમીન બરાબર પ્રશ્ન આ પણ આપણે એક પ્રકારની ત્રિરાશિત છે સામસામેના ભેગા કરી પાંચસો ચાલીસની ની સામે શું છે તો કે આઠ તો આપણે લખીએ પાંચસો ને ચાલીસ એને ગુણ્યા આઠ એના છેદમાં ત્રણસો ને સાહીઠ શૂન્ય અને શૂન્ય ઉડી જાય આપણે શું કરીએ તો કે અઢાર દુ છત્રીસ અઢાર ગુણ્યા બે અઢાર છત્રીસ અને અઢાર તેરીને ચોપન તો કે અઢાર ગુણ્યા ત્રણ અઢાર તેરીને ચોપન ને અઢાર ઉડાડી દઈએ અહીંયા આઠના પણ કંઈક ભાગ પડી છે જુઓ આઠના આપણે શું ભાગ પડી શકીએ તો કે ચાર દુ ને આઠ બે અને બે ઉડી ગયા તો અંશમાં આપણી પાસે ત્રણ વૈધા અને ચાર વૈધા તો ત્રણ ચોકને બાર છેદમાં આપણી પાસે કંઈ વધતા નથી તો આપણો જવાબ આવી ગયો બાર બાર શું તો કે હેક્ટર આપણે કેટલા હેક્ટર જમીનની જરૂર પડશે તો કે બાર હેક્ટર જમીનની જરૂર પડશે ત્યાર પછી આપણને તેત્રીસમાં દાખલામાં એવું કીધું છે કે શિવાંગી છે એનિમિયાથી પીડાય છે કારણ કે તેના લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય શ્રેણી કરતાં નીચું છે ડોક્ટરે તેને બે વખત જો બે વખત લોહ તત્વની એક એક ગોળીઓ લેવાની સલાહ આપી છે કે ક્યારે તો કે દિવસમાં જો દસ ગોળીની કિંમત સત્તર રૂપિયા હોય તો પંદર દિવસમાં તેને તબીબી બિલ પેટે કેટલી રકમની ચૂકવણી કરવી પડે તો પહેલા તો આપણે એ ગણી લઈએ કે શિવાંગીને કુલ કેટલી ગોળીઓ જોશે તો કે કેટલા દિવસ શિવાંગીને લેવાની છે તો કે પંદર દિવસ તો આપણે લખીએ પંદર દિવસની કુલ ગોળીઓ કુલ ગોળી કેટલી થશે તો કે જો એક દિવસમાં આપણે બે વખત લેવાની છે કેટલી વખત જો અહીંયા આપ્યું છે ને બે વખત અને કેટલા દિવસ લેવાની છે તો કે પંદર દિવસ તો કુલ ગોળીઓ આપણને કેટલી મળી તો કે ત્રીસ હવે જો અહીંયા દસ ગોળીઓની કિંમત કેટલી છે તો કે સત્તર રૂપિયા તો આપણે લખીએ દસ ગોળીની કિંમત બરાબર સત્તર રૂપિયા તો આપણી પાસે કેટલી ગોળીઓ છે તો કે ત્રીસ ગોળીઓ તો તેથી ત્રીસ ગોળીઓની કિંમત બરાબર પ્રશ્નાર્થ ત્રિરાશી મૂકીએ આપણે તો કે સત્તર ગુણ્યા ત્રીસ નાખીએ સત્તર ગુણ્યા ત્રીસ એને છેદમાં દસ શૂન્ય અને શૂન્ય ઉડી જાય તો ઉપર વૈધા તેર ગુણ્યા સત્તર તેર એટલે કે સત્તર તેરીને એકાવન નીચે વૈધા એક અને કોઈ પણ સંખ્યાના ભાંગાકારમાં એક હોય તો આપણે ગણવાની જરૂર નથી તો એકાવન શું આવશે તો કે એકાવન રૂપિયા ત્યાર પછી આપણને એવું કીધું છે વિકલ્પો છે વિકલ્પો આપણે થોડા ઝડપથી ચાલશું આપણને એવું કીધું છે આઠ પુસ્તક અને વીસ પુસ્તકનો ગુણોત્તર તો કે આઠના છેદમાં વીસ શું ભાગ ચાલશે તો કે ચાર દૂને આઠ દસ દુને વીસ તો બે અને બે ઉડી જાય હજી આપણે ભાગ પાડી શકીએ બે ગુણ્યા બે બે દુ ચાર પાંચ ગુણ્યા બે બે અને બે ઉડી જાય અંશમાં વૈધા બે છેદમાં વૈધા પાંચ તો કે અંશના બે અને છેદના પાંચ તો બે જેમ પાંચ આપણી પાસે એવો કોઈ વિકલ્પ છે તો કે હા તો કે એક નંબરનો તો આપણે એને સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી આપણને એવું કીધું છે કે એક કબાટમાં લીલાપુઠાવાળા પુસ્તકો બદામીવાળા પુસ્તકોનો સાથેનો ગુણાકાર બે જેમ ત્રણ છે એટલે કે બે પુસ્તકે ત્રણ પુસ્તક બદામી પૂઠા છે જો લીલાપુઠાવાળા પુસ્તકો અઢાર હોય તો બદામી પુસ્તકવાળાની સંખ્યા કેટલી તો કે અહીંયા અઢાર ક્યારે થાય તો કે નવ દૂને અઢાર થાય નવ ગુણ્યા બે કરું તો અઢાર થાય તો હવે હું આની ત્રણનો નવ સાથે ગુણાકાર કરી દઉં તો કેટલું થાય તો કે સત્યાવીસ તો આપણી પાસે એવો કોઈ જવાબ છે સત્યાવીસ વાળો તો કે હા તો કે એનો જવાબ આવશે સી ત્યાર પછી આપણે ખૂટતી સંખ્યા લખવાની કીધી છે જો અહીંયા છત્રીસ છે તો એના અઢાર એને ભાઇંગા હું બે કર્યા ત્યારે મને અઢાર મળ્યા તો હું કે કઈ સંખ્યાના ભાઇંગા બે કરું તો મને બે મળે તો કે જુઓ ચારના ભાઇંગા બે કરું ચાર ભાંઘા બે તો મને બે મળે તો આપણો જવાબ શું આવશે તો કે આપણો જવાબ આવશે ચાર ત્યાર પછી આપણને એવું કીધું છે કે ખાલી ખાલી જગ્યાના છેદમાં પિસ્તાલીસ તો કે જો અઢારના છેદમાં હું પિસ્તાલીસ કરું તો એને સોળના છેદમાં ચાલીસ થાય અને એવી રીતે ચોવીસ હોય તો અહીંયા શું બની જાય તો અહીંયા બની જાય સાહીઠ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવેલ ગુણોત્તરને ખાલી જગ્યા સિવાય બીજા કોઈ સામાન્ય અવયવ હોતો નથી તો જ્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી જાય તેનો સામાન્ય અવયવ એક જ હોય કારણ કે બધા છેદ આપણે ઉડાડી દીધા હોય ત્યાર પછી આપણને એવું કીધું છે પાંચ પૈસા નો પચીસ પૈસા સાથેનો ગુણોત્તર વીસ પૈસાના ખાલી જગ્યા સાથે જેટલો હોય તો કે વીસ પૈસાના સો સાથેના કેમ તો કે જો અહીંયા જો પાંચના વીસ બની જાય આ પાંચ છે એના વીસ ક્યારે બને તો કે પાંચ ગુણ્યા ચાર કરું પાંચ ચોક ને વીસ તો વીસ બને તો પચીસ ગુણ્યા હું ચાર કરું તો પચીસ ચોકું શું થઈ જાય તો કે સો માટે આપણો જવાબ સો ત્યાર પછી આપણને એવું કીધું છે માનવજાતના દુધિયા દાંતની સંખ્યા વીસ અને કાયમી દાંતની સંખ્યા બત્રીસ છે તો દુધિયા દાંતની સંખ્યાનો કાયમી દાંતની સંખ્યા સાથેનો ગુણોત્તર આપણે ગોતવાનો છે તો આપણે લખીએ ગુણોત્તર બરાબર પહેલા આપણે શું લખવાનું છે તો કે દુધિયા દાંત તો આપણે લખીએ દુધિયા દાંત અને છેદમાં આપણે શું લખશું તો કે કાયમી દાંત કાયમી દાંત દુધિયા દાંતની સંખ્યા કેટલી છે તો કે વીસ અને કાયમી દાંતની સંખ્યા કેટલી છે તો કે બત્રીસ શું છે તો કે પાંચ ચોક ને વીસ બત્રીસના શું ભાગ પડશે તો કે આઠ ચોક ને બત્રીસ ચાર અને ચાર ઉડાડી દઈએ તો અંશમાં વૈધા પાંચ અને છેદમાં વૈધા આઠ તો આપણે એને એક પ્રમાણ સ્વરૂપે લખવું હોય તો લખીએ પાંચ જેમ આઠ ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ તો ત્યાર પછી આપણે એવું કીધું છે કે એક લંબચોરસ કાગળની લંબાઈ એક પોઈન્ટ બે મીટર અને પોહળાઈ એકવીસ સેમી છે તો કાગળની પહોળાઈ અને લંબાઈ સાથેનો ગુણોત્તર આપણે કરવાનો છે તો આપણે કાગળની પહેલાં તો પહોળાઈ લખી લઈએ પહોળાઈ બરાબર કેટલી છે તો કે એકવીસ સેમી અને એની લંબાઈ કેટલી છે તો કે લંબાઈ બરાબર એક મીટર અને વીસ સેમી હવે મેં કેમ એક મીટર ને વીસ સેમી લખ્યું તો વન પોઈન્ટ ટુ મીટર એટલે કે એક મીટર ને બંને એકમ સરખા કરવાના છે મીટર વાળો શબ્દ તો ચાલે નહીં તો હું શું કરું છું એક ગુણ્યા સો કારણ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર એને વત્તા વીસ તો આપણો જવાબ શું આવશે સો વત્તા વીસ એટલે કે એકસો ને વીસ સેમી હવે બંને એકમો જો સેમીમાં થઈ ગયા હવે આપણે દાખલો ગણી શકીએ તો આપણને હવે આપણે ગુણોત્તર લખી લઈએ અહીં લખીએ ગુણોત્તર શું થશે ગુણોત્તર આપણે કોનો કોનો ગુણોત્તર જોતો છે તો કે કાગળની પહોળાઈ અને કાગળની લંબાઈ તો આપણે અંશમાં લખીએ કાગળની પહોળાઈ અને છેદમાં શું લખશું આપણે કાગળની લંબાઈ કાગળની પહોળાઈ કેટલી છે તો કે કાગળની પહોળાઈ થઈ છે આપણી એકવીસ અને લંબાઈ કેટલી આવી તો કે બસ એકસો ને વીસ શું ભાગ પડશે તો કે સાત તેરીને એકવીસ અને ચાલીસ તેરી એકસો ને વીસ ચાલીસ તેરી વીસ ત્રણ અને ત્રણ ઉડાડી દઉં અંશમાં વૈધા સાત છેદમાં વૈથા ચાલીસ ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો લખાય સાત જેમ ચાલીસ ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ આપણને એવું કીધું છે પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં ત્રણસો ને સાહીઠ અંશ ફરે છે તો બે કલાકમાં કેટલા અંશ ફરશે તો આપણે લખીએ ચોવીસ કલાકમાં કેટલા તો કે ત્રણસો ને અંશ તો લખીએ બે કલાકમાં બરાબર પ્રશ્નાર્થ શું કરી શકાય આપણે ત્રિરાશી મૂકી તો આપણે સામસામે ભેગા કરી દઈએ એટલે કે ત્રણસો ને સાહીઠ એને ગુણ્યા બે એના છેદમાં ચોવીસ તો અહીંયા આપણે શું ભાગ પાડીએ તો કે બાર ગુણ્યા બે ચોવીસ અને આના શું ભાગ પડે તો કે બાર તેરીને છત્રીસ પણ અહીંયા તો ત્રણસો સાહીઠ છે તો બાર ગુણ્યા ત્રીસ તો બાર અને બાર ઉડી ગયા બે અને બે ઉડી ગયા તો જવાબ શું આવશે તો કે ત્રીસ એકમ આવશે અંશ ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો આપણને એવું કીધું છે કે ત્રણ મીટર લાંબી ધાતુની એક નળીનું વજન સાત પોઈન્ટ છ કિગ્રા છે તો આવી સાત પોઈન્ટ આઠ મીટર લાંબી ધાતી ધાતુની નળીનું વજન કેટલું હશે તો આપણે લખીએ ત્રણ મીટર લાંબી ધાતુની નળીનું વજન બરાબર સાત પોઈન્ટ છ કિલોગ્રામ હવે કેટલી આઈપી છે તો આપણને સાત પોઈન્ટ આઠ મીટર ધાતુની નળીનું વચન બરાબર પ્રશ્નાર્થ તો આપણે શું સામસામેની વસ્તુ ભેગી કરી દઈએ એટલે કે સાત પોઈન્ટ છ એને ગુણ્યા સાત પોઈન્ટ આઠ એને છેદમાં ત્રણ આના પોઈન્ટ આપણે કાઢવા હોય તો આપણે આ રીતે લખી શકીએ છોતેરના છેદમાં દસ એને ગુણ્યા અઠ્યોતેરના છેદમાં દસ જો પોઈન્ટ કાઢો એટલે છેદમાં એક શૂન્ય એવા એને ગુણ્યા ત્રણ સાદુ રૂપાનું આપીએ તો છોતેર અઠ્યોતેર એટલે કે ઓગણસાઠ અઠયાવીસ ઓગણસાઠ અઠ્યાવીસ એને છેદમાં શું થશે દસ ગુણ્યા દસ એટલે કે સો એને ગુણ્યા ત્રણ એટલે કે જવાબ આવશે ત્રણસો તો જો આનો આપણે છેદ ઉડાડીએ ગણતરી કરીએ તો ઓગણીસ પોઈન્ટ છોતેર કિલોગ્રામ એ આપણો જવાબ છે વિડીયોને પોઝ કરી બધા જવાબો તમારી નોંધપોથીમાં ઉતારી લો અથવા તો તમારી સ્વાધ્યપોથી સાથે ચેક કરી લો અને ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે પાઠ નંબર આના પછીનો જે આપણો પાઠ છે પાઠ નંબર તેર પાઠ નંબર તેર એનો હું વિડીયો અહીંયા એક ફોટોની લિંક સ્વરૂપે અહીંયા બોક્સમાં જ મૂકી દઈશ તો તમે ત્યાંથી જોઈ શકશો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અને બધા જ દાખલા અથવા બધા જ પ્રકરણની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી પણ તમે જોઈ શકો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં